Good morning, everybody. Noma chapter na chella topic ma question. Sanyukta microscope akruti dori samjavo ane motavani nu sutra melvo. Ahiya sanyukta microscope etle ahiya balance nu upyog thai chhe. Akruti ma tame joi shako chho. Ahiya aa vastu kaaj kahiye ke objective kahiye e nano lens chhe ane eyepiece e moto lens hoy chhe. અહીંયા વસ્તુ કાચની સામે વસ્તુને આપણે જ્યારે રાખીએ છીએ ત્યારે એનું પ્રતિબિંબ આપણને ઉલટું અને વાસ્તવિક મળશે. આ પ્રતિબિંબ છે એ આઈપીસ માટે ઓબ્જેક્ટ બનશે, વસ્તુ બનશે, અને એને લઈને પરિણામી પ્રતિબિંબ છે એ આપણને આભાસી અને વસ્તુ કરતાં ઉલટું પણ ઘણું મોટું મળશે. અહીંયા આઈપીસ છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્ષે, જે આગળના આપણે લેક્ચરમાં ભણી ગયા છે. અહીંયા આઈપીસથી મળતું પ્રતિબિંબ પ્રમાણમાં નાનું મળે ત્યારે અહીંયા આપણે આ બીજા લેન્સનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આ સંયુક્ત માઇક્રોસ્કોપમાં વસ્તુ કરતાં પ્રતિબિંબ, ફાઇનલ પ્રતિબિંબ છે એ ઘણું મોટું મળે છે, પરંતુ વસ્તુ કરતાં ઉલટું મળે છે અને સાથે સાથે પ્રતિબિંબ આભાસી મળે છે, એટલે કે વસ્તુ તરફ જ મળે છે. તો અહીંયા જોઈએ તો અહીંયા બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગથી બનતું આ સંયુક્ત માઇક્રોસ્કોપની રચના આપણે અહીંયા આકૃતિમાં જોઈ. અહીંયા વસ્તુ તરફના લેન્સને ઓબ્જેક્ટિવ કહે અને તેના વડે વાસ્તવિક ઉલટું અને મોટું પ્રતિબિંબ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે આ વસ્તુ કાચ છે, એની સામે મૂકેલી વસ્તુ આ એ બી છે અને એના વડે મળતું પ્રતિબિંબ એ એ ડેસ બી ડેસ છે, એ વાસ્તવિક છે, ઉલટું છે અને વસ્તુ કરતાં મોટું છે. અહીં આકૃતિમાં જુઓ છો કે વસ્તુની ઊંચાઈ એચ છે, આ પ્રતિબિંબની ઊંચાઈ એ એચ ડેસ છે. અહીંયા આકૃતિમાં આ યુ વસ્તુ અંતર આપેલું છે, એફ ઓ એ પેલા લેન્સની કેન્દ્ર લંબાઈ છે. અહીંયા આ બી વન થી આ બી ડેસ સુધીના અંતરને ટ્યુબ લંબાઈ એલ કહે છે અને આ એફ ઈ એ આઈપીસની કેન્દ્ર લંબાઈ દર્શાવેલી છે. આઈપીસ મોટો, કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ મોટો છે, એટલે એની કેન્દ્ર લંબાઈ પણ વધુ જોઈએ. હવે આ પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ બનશે અને એના વડે આપણને ફાઇનલ પ્રતિબિંબ મળશે. તો એના માટે આપણે જોઈએ તો આંખ તરફના લેન્સને આઈપીસ કહેવાય અને તે આ પ્રતિબિંબનું આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. આ અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાપેક્ષે ઉલટું હોય છે અને તેથી તમે અહીંયા જોઈ શકો છો, જો આ વસ્તુ એની સાપેક્ષે આ પ્રતિબિંબ ઉલટું છે પરંતુ ઘણું મોટું છે એ જોઈ શકો છો. અહીંયા અહીંયા જે આ ખૂણો બનાવે છે, અહીંયા વસ્તુ કાચ પાસે આંખ એની સાથેનો જે ખૂણો બનાવે છે એ ખૂણો બીટા છે. તો બીટા બરાબર તમે જોઈ શકો છો કે બીટા બરાબર આ ઊંચાઈ છે એ એચ જેટલી અને અહીંથી આ લેન્સથી આટલું અંતર છે એ એફ ઓ જેટલું છે. એના પરિણામે તમે અહીંયા જોઈ શકો છો કે ટેન બીટા બરાબર એચ અપોન એફ ઓ એન ઇક્વલ ટુ એચ ડેસ અપોન એફ. એ કેવી રીતે? તો જોઈએ તો આ જે બીટા ખૂણો છે એ જેટલો આ બાજુ બને એટલો જ અહીંયા બને અભિકોણની જોડ. તો આ તરફથી આપણે ટેન બીટા લઈએ તો ટેન બીટા બરાબર આ એચ ડેસ અપોન આ ડિસ્ટન્સ આથી બી વન થી બી ડેસ જેટલું અંતર છે એ એલ છે, માટે ઇક્વલ ટુ આપણે અહીંયા લખી શકીએ કે એચ ડેસ અપોન એલ. અહીંયા એલને આપણે ટ્યુબ લંબાઈ કીધી, ધેરફોર એચ ડેસ અપોન એચ, એચને આ બાજુ લઈ આવ્યા અને એલને અહીંયા લઈ લીધો, એટલે એચ ડેસ અપોન એચ ઇક્વલ ટુ એલ અપોન એફ જી. અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સની રેખીય મોટવણી MO ઇક્વલ ટુ L અપોન એફ ઓ, જે આપણે અહીંયા પરિણામ મેળવ્યું છે. આ L અપોન એફ ઓ એ રેખીય મોટવણી છે કોની? તો કે ઓબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ કાચની. અહીંયા પ્રથમ ઉલટું પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર પાસે મળતું હોવાથી આઈપીસ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે અને સાદા માઇક્રોસ્કોપની કોણીય મોટવણી આગળ આપણે જોઈ કે ME બરાબર 1 પ્લસ D અપોન FA. માટે અંતિમ પ્રતિબિંબ જો અનંત અંતરે હોય તો પણ કોણીય મોટવણી એમ ઈ બરાબર ડી અપોન એફ ઈ. તો આ બે મોટવણીને આપણે કમ્બાઈન કરીએ તો સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી મળે,
અને કુલ મોટવણી એમ બરાબર એમ ઓ ઇન્ટુ એમ ઇ એન્ડ ઇક્વલ ટુ એલ અપોન એફ ઓ ઇન્ટુ બી અપોન એફ ઓ. તમે અહીંયા જોઈ શકો છો, આપ અહીંયા બે બાબતો અગત્યની છે મોટવણી માટે. એક છે એ છે એલ અને બીજું છે ડી. ડી તો સ્ટાન્ડર્ડ છે કે નજીકનું અંતર આપણે કેટલા અંતર સુધી સ્પષ્ટ જોઈ શકીએ છીએ, તો એ ડી તો 25 સેન્ટીમીટર છે. પણ એલ જે ટ્યુબ લંબાઈ આપણે કીધી, એ ટ્યુબ લંબાઈ અહીંયા અગત્યની છે. હવે લાસ્ટ ટોપિકમાં આપણે જોઈએ તો લાસ્ટ ટોપિક છે આપણો, એ છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના, આકૃતિ દોરી સમજાવો અને એનું મોટવણીનું સૂત્ર મેળવો. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના નામ ઉપરથી જ ખ્યાલ આવે કે ટેલિસ્કોપ માટે આપણે વસ્તુ છે એ બધી અવકાશીય પદાર્થો જ મેજોરિટી હોય, એટલે વસ્તુ છે એ અનંત અંતરે હોય, માટે અહીંયા લેન્સની ગોઠવણી બદલાઈ જશે. ઓબ્જેક્ટિવ લેન્સ છે એટલે કે વસ્તુ કાચ છે એ મોટો થશે અને આઈપીસ છે એ નાનો લેવાનો આવશે. વસ્તુ અનંત અંતરે રહેલી છે, અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો એ ઓબ્જેક્ટિવ લેન્સ ઉપર આપાત થઈ અને એના કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રતિબિંબ આપે અને એ પ્રતિબિંબ આપણને મળશે A1B1. આ પ્રતિબિંબ છે એ આઈપીસ માટે વસ્તુ બનશે અને એ વસ્તુનું ફાઈનલ પ્રતિબિંબ આપણને A2B2 મળશે. એ અનંત અંતરે મળશે, દૂર મળશે, પરંતુ મૂળ વસ્તુ કરતા નાનું હશે, પરંતુ નરી આંખે જોઈએ એના કરતા મોટું મળશે. તો અહીંયા જોઈએ તો બીજી વસ્તુ અહીંયા જોઈએ તો અહીંયા ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે એ FO છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ FE છે. અહીંયા ખૂણો બનાવશે એ આ તરફનો બીટા બનશે અને અહીંયા જે ખૂણો બનશે એ આલ્ફા બનશે. તો ટેલિસ્કોપનો ઉપયોગ આપણે જાણીએ છીએ મુજબ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય. અહીંયા ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ આઈપીસના કરતા ઘણા વધુ હોય. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવના દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આઈપીસના પ્રથમ મુખ્ય કેન્દ્ર પાસે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આઈપીસ તેનું વિવર્ધિત અંતિમ પ્રતિબિંબ આપે છે અને અંતિમ પ્રતિબિંબ આંખ સાથે આતરેલો ખૂણો અને વસ્તુએ આંખ સાથે આતરેલા ખૂણાના ગુણોત્તરને ટેલિસ્કોપની મોટવણી કહેવાય. એટલે કે એમ બરાબર બીટા અપોન આલ્ફા ઇક્વલ ટુ એચ અપોન એફ ઇ ઇન ઇન્ટુ એફ ઓ અપોન એચ. ધેરફોર ફાઇનલ મોટવણી એફ ઓ અપોન એફ ઇ. અહીંયા એફ ઓ પ્લસ એફ ઇને ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ કહેવાય. અહીંયા એક વસ્તુ તમે ખાસ ઓબ્ઝર્વ કરી હશે તો અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ ઉલટું મળે છે. સામાન્ય રીતે અવકાશીય પદાર્થો બધા ગોળાકાર હોય છે એટલે એના ઉલટું પ્રતિબિંબ હોય તો કંઈ ફેર નથી પડતો, પરંતુ એ સિવાયની પણ ઘણી વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય. તો ઉલટું પ્રતિબિંબની આ જે મુશ્કેલી છે એ નિવારવા માટેથી અહીંયા ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક જોડ ઉમેરવામાં આવે, એટલે વચ્ચે એક બીજા લેન્સ ઉમેરી દેવામાં આવે કે જેથી કરીને આ પ્રતિબિંબ જે ઉલટું મળે છે એ પ્રતિબિંબને પાછું ચતું કરી દે. અહીંયા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની પ્રકાશ સમાવેશ ક્ષમતા અને વિભેદન શક્તિ ઘણી મહત્વની બાબત છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો રાખવામાં આવે અને મોટો લેન્સ છે એ ખૂબ વજનદાર હોય અને ખૂબ મોંઘો પણ હોય, એટલા માટેથી એને સાચવવો એને ગોઠવવો આ ઘણું મુશ્કેલ બને છે. છતાં પણ આ એક અગત્યની વાત છે એ ટેલિસ્કોપ એ અત્યારે આપણે અહીંયા જોયું.